હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લી ખાતે આકરા ઉનાળામાં પાણી ના મળતા લોકોએ તળાવમાં બેસી હવન કર્યું. અરવલ્લીમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે ત્યારે અરવલ્લીમાં એક તરફ આકરા ઉનાળા વચ્ચે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આકરા ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલ મેઘરજ તાલુકાના ગ્રામજનોએ તળાવમાં બેસી હવન કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. અરવલ્લીમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે ત્યારે અરવલ્લીમાં એક તરફ આકરા ઉનાળા વચ્ચે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. મેઘરજના ભેમાપુર અને આસપાસના વિસ્તારોમાં પાણી સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. ભેમાપુર સહિતના લોકો દ્વારા પાણી માટે અનેક વખત વહીવટીતંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આખરે કંટારી ગ્રામજનોએ સરકારને જગાડવા અને પાણી પૂરું પાડવા ગામના તળાવમાં બેસી હવન કર્યો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં તળાવો ભરવાની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં મેઘરજ તાલુકાના અમુક ગામો તળાવ ભરવાની યોજનાથી વંચિત રહ્યા છે ત્યારે ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવે એવી માંગ કરાય છે. દીપ ભાટિયા, જેડેશ ટીવી, અરવલ્લી. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે પાણી, ઘાસચારો અને ટ્રાઇબલ એરિયામાં જે પાણીની તંગી છે એનું નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી, તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી. તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની તેમાં અમને સામેલ કરેલ નથી. તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે, જે ટેન્કરોની સુવિધા કરે અને લોકો 2-2 કિલોમીટરથી પાણી લાવે છે અને ઘાસચારાથી ત્રાસી ગયા છે, તો આ એરિયાનું સરકાર એને તાકીદે પગલાં ભરી અને આ વિસ્તારનો યોગ્ય નિકાલ કરે. અને આજે અમે તળાવો ભરાય એ માટે યજ્ઞનું આયોજન કર્યું અને સરકારશ્રીને જાગૃત કરી છે અને જે એનો સરકાર સુધી અમારા વાત પોકે એ બદલ અમે રજૂઆત કરીએ છીએ.